રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ આજે જામનગર આવી પહોંચ્યા હતા. ગાર્ડ ઓફ ઓનર વડે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. એસપી પ્રેમસુખ ડેલુ સહિતના ઉચ્ચ અધિકારીઓએ આઈજીને સલામી આપી હતી. લાલ બંગલામાં ડીવાયએસપી કચેરીની મુલાકાત લઈ આઈજીએ જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. આજે જામનગર ખાતે જામનગર વિભાગે નાયબ પોલીસ અધિક્ષક કચેરીનો ઇન્સ્પેક્શન કરવાના હેતુથી આજે જામનગરની મુલાકાત લેવામાં આવેલી છે. સાથે સાથે ગઈકાલે જોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાવડી ગેટ પોલીસ ચોકીનો પણ પબ્લિક માટે લોકાર્પણ કરવામાં આવેલો છે. જામનગર પોલીસ ગુનેગારો પ્રત્યે ખૂબ જ સખત અને કડકાઈથી કામગીરી કરી રહી છે. ભવિષ્યમાં પણ અમારી કામગીરી ચાલુ રહેશે. સાથે સાથે બેંચખોરીની ઝુંબેશ આપણે ખ્યાલ છે કે જે ખૂબ જ મોટા પ્રમાણમાં રાજ્યવ્યાપી જે ઝુંબેશ ચાલુ થઈ હતી એના ખૂબ જ સારા પ્રતિસાદ પબ્લિકને પણ મળેલા હતા. એ ઝુંબેશના ભાગરૂપે પણ અમે રિવ્યૂ કરશું કે ઝુંબેશ પછી કેટલા પ્રકારના વ્યાસના ધંધાર્થી વિરુદ્ધમાં પોલીસમાં અરજી આવેલી છે અને અરજી ઉપર ફરીથી ગુનો દાખલ કરી અને જે લોકોની કામગીરીમાં એ કામગીરી કરતા હોય વ્યાજ ઉઠાવ એ તમામ વિરુદ્ધમાં પોલીસ કડકથી કડક પગલાં લઈશ. જામનગરમાં અન્નપૂર્ણા ચોકડી પાસે ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો હતો. ટ્રકની હડફેટે આવી જતા રિક્ષામાં ભારે નુકસાન થયું હતું. રિક્ષા ચાલક સમયસર કૂદી જતા જાનહાનિ ટળી ગઈ હતી. દેવારામ મુન્નારામ દેવાશી નામનો ટ્રક ચાલક તથા મહેન્દ્રસિંહ નામનો ક્લીનર પોતાનો ટ્રક લઈ જામનગરથી રાજકોટ તરફ જતા હતા. દરમિયાન ફલ્લા ગામ પાસે અમુક શખ્સો કારમાં ટ્રકનો પીછો કરી ધોકા બતાવી ટ્રક ઊભો રાખવા ઇશારા કર્યા હતા, પરંતુ ટ્રક ચાલકે ટ્રક ભગાડી મૂકતા કાર સવારોએ ફિલ્મી ઢબે ટ્રકનો પીછો કરી ટ્રકને આંતરી લીધો હતો. તે પછી ટ્રક ચાલકે ટ્રક છોડી અંધારામાં દોટ મૂકતા તે ડિવાઇડર સાથે ટકરાયો હતો. ક્લીનરે પુલ ઉપરથી કૂદકો મારતા ઇજાગ્રસ્ત થયો હતો. આ પ્રકરણ પાછળ ક્લીનર સાથે પૈસાની લેતી દેતીમાં મન દુઃખનું પરિબળ બહાર આવ્યું છે.